પિતા અને પુત્ર બંને નાનપણમાં જ પોતાની આંખને ગુમાવી દીધી છે તો માતા પહેલેથી જ અપંગ અવસ્થામાં છે અને માતાની ઉંમર થતાં માતા પણ હવે બીમારીમાં સપડાઈ ચૂક્યા છે જેનાથી હવે પથારીવશ બની ગયા છે અને તે હવે ચાલી પણ નથી શકતા ત્યારે આંખે ન જોઈ શકતા પિતા પુત્રના જ ઘરના તમામ કામ કરે છે જેમાં સરકાર દ્વારા આ પરિવારને કોઈ પણ સહાય આપવામાં આવતી નથી પરિવારની હાલત કફોડી બની છે ત્યારે શું ખાઈ રહ્યા છે દિવ્યાંગ પિતા અને પુત્ર આવો સાંભળીએ હા મારું નામ જિગ્નેશભાઈ રમેશભાઈ પટેલ સમસ્યા છે અમારા પપ્પાને નથી દેખાતો મને પણ નથી દેખાતો અને મારે મમ્મી પણ અપંગ છે એટલે અમારે બાજુમાં જવું પડે ચોખા દાલ તો હું બનાવી રાખું છું પણ બીજું રોટલા નેવા નહીં બને એટલે બાજુમાં અમારે રોટલા બનાવવા જવું પડે સરકારની કોઈ સહાય મળી નહીં સરકારની કોઈ સહાય મળી નથી હા મારું નામ રમેશ સમા પટેલ મને બાર વરસ સુધી દેખાતું હતું પછી એના પછી બંધ થઈ ગયું અને અમે ડોક્ટરને ઘણાને બતાવ્યું પણ કંઈ દેખાતું થયું નહીં તેના પછી અમે ઉંમરલાયક થઈને લગ્ન કર્યા તો અમારો બાળક પણ છોકરો પણ અનપણમાં છે એ અમારી બાઈ પણ અપંગમાં છે ને દુઃખી છે બીમારી છે તો એના માટે સરકાર પણ અમને કંઈક સહારા આપે એવી આશા રાખું છું આ દિવ્યાંગ પરિવારને ઘરમાં ગેસ કનેક્શન પણ ન હોવાને કારણે ચૂલા પર જ દિવ્યાંગ પુત્ર-પોતે રસોઈ પણ બનાવે છે અને રોટલા બનાવવા પિતા-પુત્ર હાથમાં લોટ લઈ ડુંગર ઉતરીને અન્ય પડોશીને ત્યાં જઈ રોટલા બનાવડાવે છે અને પરત ઘરે આવી રોટલા જમતા હોય છે સાથે જ ઘરના મોટા ભાગનું કામ હવે આ પિતા-પુત્રએ કરવા પડે છે અમાર નામાણીબેન પોઈનભાઈ નાયકા નાયકીવાડમાં અમે રહીએ અમારે ઘરના બાજુમાં છે એ લોકોને બાપરી કરે દેખાય નહીં બે એટલે એ લોકો હાંજના રોટલી બનાવવા આવે અને દિવસના તો લોકો બનાવી કાઢે એમ તેમ કરતા કરતા એની ઘરવાળી અપંગ છે એટલે કંઈ નાનું મોટું કામ હોય ને તે અમે કરી આપીએ કંઈ સાફ કરવાનું હોય ને કંઈ દોરણું સાફ કરવાનું કંઈ ચોખા સાફ કરવાના અમે કરી આપીએ મારું નામ છોટુભાઈ ઋષિભાઈ પટેલ હું ફળિયા કુરેલા ગામનો વતની છું અને મારા ફળિયામાં રમેશભાઈ કરીને એક અંધ માણસ રહે છે જે ખરેખર એનો પત્ની પણ અપંગ છે એનો છોકરો પણ દેખાતો નથી જેથી કરીને આ લોકો તણ જણા ખાવાનું બનાવવા ખાવા કે એ બધી તકલીફ જ પડે છે જેથી કરીને આજુબાજુના ઘરમાં જઈને બના ખાવાનું બનાવી લાવે અને ખાય છે અને રાત્રે પણ જવું પડે જેથી કરીને ખરેખર આ લોકોને કોઈ સહાય આજ સુધી સરકાર સરકારશ્રીની મળી નથી અને સરકાર સરકારશ્રીની સહાય કોઈ મળે તો સારી વાત છે હાલમાં કોરોના કારણે અનેક સંસ્થાઓ મદદ કરી રહી છે ત્યારે ખરી મદદ ની જરૂર આ પરિવાર ને છે ત્યારે નવસારી થી દિવ્યાંગ ન્યૂઝ ચેનલ તમામ સામાજિક સંસ્થાઓને અપીલ કરે છે કે આ પરિવાર ને બને એટલી મદદ કરે અને ખરા અર્થમાં પ્રભુ ની સેવા કરે કારણ કે દિવ્યાંગ સેવા એ જ પ્રભુ સેવા છે